નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 56 બેઠકો પર જીત હાંસલ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ 77માંથી 17માં સમેટાઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 5 બેઠકો પર પોતાનું ખાતું ખોલ્યું છે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ સાથે લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ પણ ગુજરાત વિધાનસભામાં ઘટી ગયું છે. કારણ કે આ વખતની ચૂંટણીમાં માત્ર એક જ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો છે, પરંતુ આ એક જ મુસ્લિમ ઉમેદવારે જ પ્રો ઇન્કમ સીટ ઝંઝાવાતમાં પણ તેમની બેઠક જાળવી રાખી છે, અને એ પણ એવી બેઠક કે જે એક સમયમાં ભાજપનો ગઢ મનાતી હતી, જે છે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક. અને હવે ત્યાં ઇમરાન ખેડાવાલાએ સતત બીજી વખત કોંગ્રેસને જીત અપાવી છે. તો ચાલો જાણીએ કે ભાજપને કેવી રીતે હરાવ્યું આ એમએલએ. તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આ જમાલપુર ખાડિયા બેઠકની કોઈ હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતું ન હતું. વર્ષ 2012 સુધી અહીંયા ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા હતા, અને ખબરો અનુસાર 2012માં સીમાંકન બદલાયા પછી પણ ભાજપનો ગઢ ગણાતી આ વિધાનસભા બેઠક ભાજપ જીત્યો હતો. પરંતુ 2017ની આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. જોકે આ વખતે જમાલપુર ખાડિયા વિધાનસભાનો ચૂંટણી જંગ ખરાખરીનો ખેલ હતો. અહીંયા આ વખતે ચતુષ્કોણીય જંગમાં ભાજપના ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને અસુદ્દીન ઓવેસીના પક્ષમાંથી સાબિર કાબિલવાલા અને આપમાંથી હારૂન વોરા હતા. જેમાં અમદાવાદની જમાલપુર ખાડિયા અને દરિયાપુરની બેઠક પર અસરુદ્દીન ઓવેસીની છેલ્લી ઘડી સુધી તેમજ બીજેપીએ પણ ખૂબ જ પ્રચાર કર્યો હતો. તેમ છતાં પણ ઇમરાન ખેડાવાલા બેઠક પરથી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. જો આપણે આંકડાઓની વાત કરીએ તો ખબરો અનુસાર ઇમરાન ખેડાવાલાને કુલ 58,487 મત મળ્યા હતા, તો આના સામેના પક્ષમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 44,649 મત મળ્યા હતા. તો બીજા નંબરે આયા હતા, અને આ સ્પર્ધામાં ઓવેસીના પક્ષના સાબિર કાબિલવાળાને 15,655 મત મળ્યા હતા. જો કે અહેવાલો પ્રમાણે લોકોની મુશ્કેલીના સમયે ઇમરાન ખેડાવાળા ઉભા રહ્યા હતા, અને એટલું જ નહીં, કોરોના સમયમાં જે મહામારી હતી, જ્યારે લોકોને ખાવાના ફાફા હતા ત્યારે તેઓ લોકો માટે ભોજન પૂરું પાડતા હતા, અને કોરોના કાળમાં બધાના સમાજના લોકો માટે સેવા સતત સેવા કાર્યમાં જોતરાઈ રહ્યા બાદ ઇમરાન ખેડાવાળા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને બસ આ વાતને લઈને સ્થાનિકોના મનમાં તેમના માટે સહાનુભૂતિ ઊભી થઈ હતી, જેથી ત્યાં મોટા ભાગના લોકોએ આ વખતે ઇમરાન ખેડાવાલાને મત આપવાનું નક્કી કર્યું હતું. તમે જણાવી દઈએ કે મૂળ રાજસ્થાની ઇમરાન ખેડાવાલા માત્ર મુસ્લિમ જ નહીં, પરંતુ રાજસ્થાનથી આવીને વસેલા હિન્દુઓમાં પણ લોકપ્રિય છે. અને અહેવાલો પ્રમાણે ઇમરાન ખેડાવાલાએ જમાલપુરના સામાજિક કાર્યકર અને ત્યારબાદ ધારાસભ્ય થયેલા ઉસ્માન ગની દેવડીવાલાના ત્યાં ટાઈપિસ્ટ તરીકે 1993માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ને દેવડીવાલાની સાથે ઇમરાન ખેડાવાલા પણ સમાજ સેવાને કારણે લોકપ્રિય થઈ ચૂક્યા હતા. ઉસ્માન ગની દેવડીવાલાના સહકારથી વર્ષ 2000માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ તરીકે લડ્યા અને તેમને જીત હાંસલ થઈ હતી. અપક્ષ ચૂંટાયા પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા, અને એમની લોકપ્રિયતા જોઈને કોંગ્રેસે તેમને મ્યુનિસિપલ હેલ્થ કમિટી અને લીગલ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા. અને આ સમયગાળામાં ઓગસ્ટ 2003માં ઇમરાનના રાજકીય ગુરુ ઉસ્માન ગની દેવડીવાલાનું નિધન થયું હતું, અને તેમને ધારાસભ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ માંગી, પરંતુ કોંગ્રેસે સાબિરવાલાને ટિકિટ આપી હતી અને તે પેટા ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.